करणी करने सहाय। जाहर जुगमा मातु जोगणी माड़ी परगट पीछड़िया। जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट कमी आई मां। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી મયારી ગામનું આંગણું બાર પોરો પાઠ અને મેર સમાજના નું નિર્માણનું આ લોકાર્પણ એ નિમિત્તે આ બે દિવસ સુધીના જે કાર્યક્રમમાં પધારેલા સંતોમાં પરમપૂજ્ય શેરનાથ બાપુ અન્ય સંતગણ દ્વારકાથી પધારેલા ભૂદેવો છત્રાવાથી પધારેલા પરમ પૂજ્ય ઉવાતા શ્રી દુલાતા આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ખાંદલભાઈ જાડેજા રમેશભાઈ પટેલ રાજુભાઈ રાતિયા જેનાથી હું આપના સૌના દર્શન કરી શકો આપની વચ્ચે આવી શકો છું એવા વસરાજ હોટલના માલિક પરબતભાઈ જેનું મૂળ મયારી અને અમારો મારા પાડોશમાં નાનો મોટો થયેલો અમારો મેરામણ અરદાસભાઈનો દીકરો હું જામનગર જાઉં હું એને જોઈને બહુ રાજી થાઉં ખરેખર નાની ઉંમરમાં માં ભગવતી ઈશ્વરે ખૂબ એને આપ્યું અને આ ગામમાં એટલું દાન કર્યું મને રાણાભાઈ કીધું 1,51,00,000 સાહેબ બહુ મુશ્કેલ છે ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું અહીંયા આવવાનું કારણ એ પણ ખરું બીજું મને પરબતભાઈનો આગ્રહ વનરાશીભાઈનો આગ્રહ અને ખાસ મારી ઈચ્છા ભરત સરપંચને જોવાની હતી સાહેબ મારે ફોનમાં તો વાત થયેલી 2-3 વાર આવું ગામ મયારી એનો વિકાસ કર્યો યુવાને પરમ પૂજ્ય મોરારી બાપુને મેં કીધું બાપુ અમારો જણ મેં હું હજીને મળ્યો નથી પણ એણે ગામને જે વિકાસના પંથે આપ્યો છે એ લાખ લાખ ધન્યવાદને હું તો બીજા પ્રોગ્રામમાં એના દાખલાય આપું છું સાહેબ કે બીજાને પ્રેરણા મળે આ હું કોઈ ખોટા વખાણ કરતો નથી આ સરસ્વતીનું મંદિર છે સ્ટેજ મારું અહીંથી સાચું ન કહીએ ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર આપને કહું છું સાહેબ અને હું આ ગામના ચોકમાં રામદાસ વીરદાસની સાથે નેભા વિજાની સાથે અમે ફળિયામાં પ્રોગ્રામ કર્યા છે સાહેબ આગળ હા ઓહરીમાં બેહી નીકળ્યા છે અને આ દેવરાજ નાનો ડેરો પણ મારો દેવરાજ ભાઈ કોઈ સંગીતમાં અભણમાં અભણ ચારણ ને સાહેબ હાર્મોન ઉપર બેઠો તો થઈ જાય કારણે કેટલા વિશારદ કર્યા છે એમ લાગે અને છતાંય સાબ ગામડાનો ચારણ અને જેને સાંભળવો એક જીવનનો લાવો છે હું મારી સાથે 2-4 મિત્રો આવ્યા અને મેં કીધું મેં ખાસ તમે મારી આરે આવો પણ દેવરાજભાઈને સાંભળવા આપણે જવું છે બોલવા તો જવું છે પણ આપણે સાંભળવા જવું છે એક બીજું હસ્ય ઉસ્તાદ એની ઉપર સંતની પણ કૃપા છે અને ભગવતી હાંસબાઈમાની પણ કૃપા છે સાહેબ રતડિયા ગામ એનું હાંસબાઈમાના ખોલામાં જાગતી જ્યોત સુરેશ આપણી અમારો મિલિંદ ગઢવી છે સુરેશ ગઢવી છે જાગતી જ્યોત એના ખોલામાં રમીને મોટો થયો છે હસ્યો અને બીજું શેરનાથ બાપુની અસીમ કૃપા સાહેબ નાથ સંપ્રદાયની અસીમ કૃપા કહેવાનો મારો અર્થ મયારી ગામ રામાયણનું ગામ છે સાહેબ કરશન ભગતથી કરશન બાપાથી માંડી માલદેવ બાપા સુધી તમે વહી આવો આ તો રામાયણની ભૂમિ છે
હા, આ તો રામાયણ ની ભૂમિ છે બાપ. અમારા પિંગલીસી બાપુ બાલિયા ભોલાભાઈ અહીં બહુ રહેતા કરશન બાપા ને ત્યાં. અમારા ભૂરાભાઈ પરમાર જેને હું મામા કહેતો સાહેબ, અર્જુનભાઈ પરમાર અમારા ગાંધીગ્રામમાં રહે. પોલીસ ભૂરા મામા તો ઓફિસરી એટલા વર્ષ સુધી કરી અને પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડી મૂકીને મારા બાપુજી પાસે રામાયણ સાંભળો સાયકલ લઈને આવે સાહેબ, કે ગાડી તો ત્યાં જ રાખી દેવાય, હું તો મારા કામે આવું એટલે સાયકલ લઈને જાઉં સાહેબ. અને એવો કબીર આશ્રમની માલિપા હવારના પોરમાં ઓફિસર જઈને કબીર આશ્રમ વારે આ ઈ ધરતી, આ ધરતીનો ટીંબો દેવરાજભાઈ ઈ છે. હા, અને તમે જેમ કીધું કે હું જેમ વર્ષોથી અહીંયા આવતો હોઉં એમ આ સાંભળે, કારણ કે આ બધા ભજનમાં નાના મોટા થયા છે સાહેબ. આની ગળહુદીમાં ભજન પાયા છે, આના હારડામાં ભજન પાયા છે. રામભાઈ આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી, મારે ઘણી વાર વાત થાય પરદેશમાં, હું આજે કોઈને કહેતો હતો પરદેશ, કાંધલભાઈ કોઈ જાય અને બોલે અને એમ કહે કે હું તો અમેરિકા પ્રોગ્રામ કરીએ એવો ને હું તો લંડન જઈએ એવો, તો એ બહુ વાતમાં માલ નથી, મારા અનુભવની વાત તમને કરું છું. ત્યાં હાવ હેલું છે સાહેબ, ત્યાં ગુજરાતી ભાષા બોલો તો રાજીના રેડ થઈ જાય. હા, અમેરિકામાં એમ કહી કે હું જૂનાગઢથી નીકળી વંથલી આવ્યો, વંથલીથી અમદાવાદ આવ્યો, અમદાવાદથી પ્લેનમાં બેહીને અહીં મુંબઈ આવ્યો, ત્યાં તો એને એમ લાગે આ વાર્તા કરે છે. વાર્તા નથી કરતા, વાતું કરીએ છીએ, વાર્તા તો બાકી છે હજી. ત્યાં હેલું છે, માતાજીનો ગરબો ગાવ તોય હેલું છે સાહેબ. અઘરું તો સૌરાષ્ટ્રમાં છે, કચ્છમાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રના સ્ટેજ ઉપર જાઓ ત્યાં તો 10 જણા તમારા કાનમાં કહી દે કે આટલું 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 સાંભળ્યું છે, આ નથી નવું હોય તો સ્ટેજ ઉપર ચડી ગયો હે. કારણ કે આમાં નાના મોટા થયા છે અને ખબર છે. મહેસાણામાં પ્રાણભાઈ દિવાળીબેન લાખાભાઈ અમે પ્રોગ્રામ કરવા ગયા અને ગરદણીએ જે અમારો પરિચય કરાવ્યો હજી અમારા મગજમાં જ જાતો લ્યો. એને શું કીધું ખબર, લાખાભાઈ ગઢવી અને એની ટોળકી એ ખૂબ મજા કરાવેલી. આ લાખાભાઈની ટોળકી અમે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ, મેં કીધું હું તમે દિવાળી બેન ટોળકી કરી બોલો. અને પછી શું કીધું, નામચીન કલાકારો છે, નામચીન હું ખિસ્સા ખાતરું છે અમે. એમાં એક જણે આવીને મને કીધું કારજાનો કોકડો કરજો, પેલો કોકડો કોકડો. મેં કીધું કારજાનો કટકો તો હમણાં લાખાભાઈ ગાયો, બીજો કોઈ મને કે કોઈ બીજો કોકડો કરો, તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આહા, આની પાસે હું વાતું કરવી, અંતર ના ઉડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિતની વાતું સંકરા, અંતર ના ઉડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય. સમજણો માના દિલની જાણી જાય એને વાત કરી શકાય, અને એ મયારી છે સાહેબ. એક પ્રસંગ કે આગળ વધું, એક મિત્રની પાસે એક મિત્ર જેને એટલું કીધું મારે મારી દીકરીના લગ્ન કરવા છે. ગરદણી ઊભો થઈ ગયો સાહેબ, ઘરમાં ગયો, જે કઈ સગવડતા હતી પૈસા લાવી થેલીમાં મૂકીને દેતા દેતા એટલું કીધું, ભાઈ તારી દીકરીને લાડે કોડે પરણાવજો અને હરધી રાતે હજી ઘટે તો મને ઉઠાડજે, તારી દીકરીને ઓછું ન આવ્યો હું કરજે. પૈસા દીધા, ઓલો માણસ જતો રહ્યો અને ગરદણી પાછળથી રોવા મીનો દેવરાજભાઈ, એની આંખમાંથી દળદળ આંસુ મીના પડે. થાંભલીને ટેકે બેહીને આહુડા પાડતો તો એની પત્ની જોઈને એટલું બોલી, કેમ રોવા મીડ્યા, પૈસા દીધાનો પસ્તાવો થાય છે, હવે ન દેવા આવે તો કઈ નહીં, આપણે તો ભગવાને ઘણું દીધું છે, હે શું કામ રડો છો. અને ગરદણી શું જવાબ આપે મિત્રો, આ ધરતી છે આ, હે શું કીધું ખબર, પૈસા દીધાનો અફસોસ નથી એની પત્નીને, એટલે હું નથી રોતો, મને રુદન એટલા માટે આવે છે કે હું મિત્રો હોવા છતાં એને સમજી ગયો ને એને માગવા આવું પીડ્યું અહીંયા છે. મારે જે ન્યા જઈને કેવું જોઈએ એને બદલે અહીંયા આવવું પડ્યું કે મારે મારી દીકરીના લગ્ન કરવા. તે રહીમન ઓનર મર ચુકે જો ઘર માંગન જાય, ઉનસે પહેલે ઓ મરે જિનમુખ નીકળે નાય, રહીમન ઓનર મર ચુકે. દિલની જાણી જાય એની આ ધરતી છે સાહેબ, આ દિલની જાણી જાય. પાછું આમાં મને છે ને ચોહમાં છે હા વાંચવાના, અને ઘટપણે મને ઘેરી લીધો સાહેબ, મને ખબર નહીં એટલું ઘોડે ચડીને ઘીરે આવશે. અર્જુન
એક બીજી તમને ખાનગીમાં વાત કરું, જાહેરમાં કરવા જેવી નથી. ખાંધલભાઈ, બારગામ પ્રોગ્રામ હોય તો આવી ચીઠીઓ આવે કે આ ગીત સાંભળવું, આ વાત સાંભળવી, આ ભજન સાંભળવું. ગામમાં જ પ્રોગ્રામ હોય તો ઉઘરાણી નહીં આવે, કારણ કે આમ તો અમે પકડાય નહીં, પ્રોગ્રામમાં પકડી લઈએ. આપણને એમ થાય કે આમાં હું કસુમીનો રંગ વિશે, હાલડું વિશે વાંચીએ તો એમ લખ્યું, થોડો થોડા કરીને મહેરબાની કરીને દઈ જજો, તમને પાછા ગોતવાય ક્યાં. એમ લિખતીને પ્રેમજીભાઈ કરિયાણાવાળા, ત્યાં ખબર પડે કે પ્રેમજીભાઈ પણ આવ્યા લાગે પ્રોગ્રામમાં. એટલે અમે એમ કહી દઈએ કે આ રજૂ કરી દઈશું, એટલે હું ઓયા જાય કે આવી દઈ દે એમ. પણ મારો કહેવાનો અર્થ છે કે આ ધરતી દેવરાજભાઈ જેમ કીધું એમ ભક્તિની છે, પણ સુરવીરતાની પણ છે. હા, એટલે તો મારા ભગત બાપુ દુલાકાક લખે છે કે સાબ સુવાલો એ નથી ગારાયતો યા ભારતે કાયર દે. ત્રિશુળધારી ચક્રધારી, ત્રિશુળધારી મારો ચક્રધારી, વાસુદેવ થી ગાણા ના ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ પીધા છે, ગાણા ના ધૂપ લીધા છે. ધારી ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી, વાસુદેવ ભીંગાણા ના ધૂપ લીધા છે, અને ગીતાજી ના પાઠ પીધા છે, ભીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ પીધા. સાવ સુવાલો નથી આ રાય તો આ ભારતે કાયર દેવ. તેગ ધારી ત્રિશુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે, અને ગીતાજીના પાઠ પીધા છે. એક વિનંતી આપ સૌને, તમે ગોર કરજો, આ સમાજના માટે વપરાવાના છે, પણ હું વાતુનો માણસ છું, ગોર કરજો. દેવરાજ ગઢવી જ્યારે ગાય નાનો ઢેરો ત્યારે કરજો. એનું કારણ શું છે કે આંખ્યું વિચીને ભજન ગાવ ને તો રૂડા લાગે, પણ આંખ્યું વિચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. મારી ઉંમર થઈ ગઈ, હું ખૂબ થાકી જાઉં છું, મારી કમરની તકલીફ છે. મેં આમ તો કીધું હતું કે ભાઈ મારાથી નહીં અવાય, પણ પરેશભાઈ, વનરાજભાઈ અને પછી ભરતભાઈને મારે એનું આ કામ જવા મારે આવું હતું. કામ જા સાહેબ, સમાજના તમે કામ કરો, અને સમાજ જે તમને આશીર્વાદ આપે ને એ ઈશ્વર પણ નો આપ્યો શકે સાહેબ. હા, સમાજના જેને કામ કર્યા છે, સમાજને જેને રાજી કર્યો છે, પછી સમાજ ગામનો હોય, કુટુંબનો હોય, વિસ્તારનો હોય, કે તમારા ગમે હોય, બીજાનું દુઃખ જોવું જોઈએ સાહેબ, બીજાને મદદ કરવી જોઈએ. હા, અને એક બીજી વાત કરું છું, પોતા માટે તો હવું કરે, વોલ્યુમ આપજો થોડું વોલ્યુમ, પોતા માટે તો સૌ કરે, એ પશુ પ્રવૃત્તિ છે. આપણે ત્યાં ખોટા વખાણ બહુ થાય, ફલાણા ભાઈ પોતાના દીકરાના લગ્ન બહુ હારે કર્યા, ઓહો હો, કોઈ લગ્ન કર્યા, કોઈ લગ્ન કર્યા, હવે એ ન કરે તો કોણ અનાથ આશ્રમ ના આવીને કરે?
એના લગ્ન તો એ જ કરે ને, બાપ છે એટલે. પણ ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, આંખમાંથી આહુડા પાડતી હોય, અને મર્દ કોઈ નીકળીને એમ કે કેમ બેન રોવા માંડી કે મારા દીકરાના ઓચિતાના લગ્ન આવ્યા, મારે કેમ જાન જોડવી, અને એમ કે હાલે બેન રૂપિયા તારા દીકરાની જાન જાડી જોડજે, અને હજી ઘટે તો અડધી રાતે ઉઠાડીજે મને, તું મારી બેન છો, હું તારો ભાઈ છું, અને તારો દીકરો કમાવા શીખે તેથી દેવાય તો દેજે, નકર તારા કાપડામાં એની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે સાહેબ. બાકી પશુ પ્રવૃત્તિ કહેવાય. હા, તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેં હારું ભારી લઈ આવ્યો? પાડા સરિયા વેજ, પાડા લઈ આવતા છે. આપણે રામદાસ બાબુ કહેતા કે જન્મતા ગાને ગા નો કહેવાય, વાછડી પછી હોડકી પછી ગા કહેવાય, ભેને ભેં જન્મી એમ ન કહેવાય, પાડી ખડેલી પછી ભેં કહેવાય. ઊંટના 18 અંગ વાકા તોય બોતળું ને પછી ઊંટ કહેવાય, અને જાજર માન જનાવર હાથી કહેવાય, પણ મદનિયું પછી હાથી કહેવાય. હે, પણ પાડો તમે જુઓ, જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો, એવા હાઠ હાઠ વરસ ના થાય તોય પાડા ના રહે સાહેબ. એના જીવનનો વિકાસ જ ન હોય. હે, એને કોઈ ઓળખે નહીં. કાનજી ભૂટા બારો ઠેરી માં આવ્યા, ઘેડ માં તો આવે જ ને બાપુ, આ તો ઘેડ પ્રદેશ છે સાહેબ. આમાં દુલાતા બેઠા એટલે કહું સાહેબ, વાસણ દાડાની વાત કરીને જયારે દેવરાજભાઈ બને થયું, અમારા રાયદે મામા અતિ પવિત્ર ચારણ સાહેબ, અમારા દુલાભાઈ ને બાપુજી, મારા વેદાણ મામા, રાયદે મામા, એ કુતિયાણા જાય ભાઈ, હટાણું કરવા ગયા કુતિયાણા, 5-6 જણા, અને મહિલા જ હતા કુતિયાણાની બજારમાં, અને અચાનક રાયદે મામા ઉભા રહી ગયા, અને મારે વિજાણા મામે કીધું, રાયદીભાઈ કેમ? તો દાદાને મંદિરે ધા આવી છે સાહેબ, અહીંયા છતરાવા ધા આવે અને કુતિયાણા ખબર પડી જાય કેવી પવિત્રતા હશે, વિચાર તો કરો સાહેબ. હે, આ માઠુડાનો આ પ્રદેશ છે સાહેબ, અને હજી છે, આવા છે આ યુવાનો, મેરામણ જેવા, નાર કાંધલભાઈ જેવા, આ બધા યુવાનો. આ મોરારી બાપુ એમ કે છે કે જરાય નિરાશ થવાની જરૂર નથી, નવી જનરેશન નાઈ ધોઈને તૈયાર થઈને આવી છે, ભારતનું ઉજળું ભાવિ છે સાહેબ. હા, કોઈ એમ કે સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો, હું કાંઈ નથી, તું બગડી ગયો, તને લાગે છે બધું બગડી ગયેલું, બાકી સમાજ કે કાંઈ કોઈ બગડ્યું નથી સાહેબ. આ તો કાનજીભાઈની વાત કરતો હતો, કાનજી ભૂટા બારોટ સાહેબ, એનો ઉપાડ કેવો થાય વાતનો સાહેબ, કલ્પના કરો, દુહો કેવો ઉપાડે, વિંધેલા વિંધાયણ વિંધા વનમાં ફરે, આવો જબરજસ્ત ને સાહેબ, બરડામાં તમે એની યાદ કરી દઉં કાંધલભાઈ, તમને પરબતભાઈ, આ બધા યુવાનો મિત્ર રામભાઈ ને બધાને દિલ્હી લઈ ગયા, રતુભાઈ અદાણી, લખાભાઈ, દિવાળીબેન, કવિદાત, કાનજીભાઈ, અમરનાથ નાથજી, અને ઇન્દિરાબેનનું રાજ થયું, અને ઇન્દિરાબેનને જોઈને કાનજીભાઈ કે આ તો ઝાખણ લાગે, કે ઝાખણમાં હું સમજે ત્યાં કોઈ, અચ્છા 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 અચ્છા. અને પછી સાહેબ ડાયરો શરૂ થયો, નાનજીભાઈ મિસ્ત્રી નાયથી લઈ ગયેલા, એટલે ગુજરાતીઓ મીંડા ટીકા કરવા કે ત્યાંથી સુરદાસ ને અહીં ઢળીએ એવા ઠેઠ ભલામણા, અહીં દુનિયાનો વિશ્વનો વાયોલિન વાદક આવ્યો છે, એનું નામ તો ભૂલી ગયો, પણ એને હાજર હતો તે દિવસે. અને પછી લાખાભાઈ કીધું કે વાંધો નહીં, અમારી યારે વઘાર છે, તમે જુઓ તો ખરા. અને સાહેબ અમરનાથ નાથજી ભજનું પાડ્યું, હે કરીએ ગાઈ દો, મને ઉગે છે એટલે. એ જી લક્ષ્મણ ઘડીક તો ઉભાર્યો મારાવી, ઘોડલાની વાઘુ તમે જાલો રે, કરવી મારે રાઘવ ધલડાની વાત, એ થો ભાવો રથડો ઠાલો રે. અને નાનજીભાઈ વાયોલિન વગાડ્યું સાહેબ, માટીના સુર સોરઠ ના, એ વિશ્વનો વાયોલિન વાદક ઉભો બેઠો હતો, ત્યાંથી ઉભો થયો અને હાલતો થયો, અને નાનજીભાઈ ને પગે લાગીને કીધું કે આ વગાડે, એ હું ન વગાડી હતું સાહેબ, આ વગાડે મારાથી ન વગાડે. હે, અને પછી બીજે દિવસે રાષ્ટ્રપતિ આવવાના હતા,
એટલે કાનજી ફૂટા બારોટે એમ કીધું કાનજીભાઈ કે મારે ઋતુભાઈ રોકાવા એમ નથી હો, મારે તો જવાનું છે. પણ ક્યાં જવાનું? તો બરડામાં મેરને ત્યાં નામ માંડવા છોકરાઓના. અરે કાનજીભાઈ આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે છે. તો કે બરડાનો મેર મારો રાષ્ટ્રપતિ છે, ભલા માણસ. આટલું કઈ ત્યાંથી નીકળી ગયા સાહેબ. કલ્પના કરો, એ બારોટુનું આપણે હું ઋણ ચૂકવી હગીએ સાહેબ. આપણા બાપ દાદાના નામના ચોપડાને ખંભે રાખી રાખીને આખી જિંદગી ફરે એ કાનજીભાઈ. હે, એની શૈલી આવી હતી. એકવાર અમે બધા પ્લેનમાં લાખાભાઈ ને હું ને કાનજીભાઈ ને કનુભાઈ ને પહેલી વાર જતા હતા મુંબઈ. એમાં કાનજીભાઈ ને એમ કે આમાં પ્લેનમાં સેને અડાય નહીં, નકર હેઠું પડે એમ. એટલે આમ હદડબમ બેઠેલા માયરામાં જેમ વરરાજો બેઠો હોય. એટલે લાખાભાઈ કે કંઈક મોકરા તો પડો. તો કે નહીં, આમાં અડાય નહીં, હેઠું આવે. એમાં બોલી એર હોસ્ટેસ આવી આ બિસ્કીટ ને બધું લઈને. તો કે ગગી મારે તો અપવા છે, મુંબઈ હું તો શ્રીફળ વધારીને પાણી પીને પછી રોટલો ખાય. એવા તો વ્રત લીધેલા એને સાહેબ, મુંબઈ ફૂકી જાવતા સુધીમાં. અને સાહેબ ઉપડ્યા મુંબઈની ફાયદા હોલમાં. દેવરાજભાઈ એને અડધી કલાક પ્લેનની જ વાત કરી હશે. હા, પ્લેનની. વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. ઓહો, 11 વાગે રાજકોટમાં, 12 વાગે મુંબઈમાં. આ જાણે આકાશની મઘરવ્યાણી. લીલા લાલ પીળા બસોલિયા મીના નીકળવા. અડધી કલાક સાહેબ પ્લેનની વાર્તા માંડી સાહેબ. કહેવાનો મારો અર્થ, આવા બધા હાકમ જેવા કલાકારો, મયારી છતરાવું અમારો મેરુભા બાપુ, હે પિંગલસિંહ બાપુ, હે બારાડીની માલિપા તમે જુઓ, પોરબંદરના કનુભાઈ જુઓ, અને પ્રાણભાઈ વ્યાસ તો અહીંયા હાલતા ને ચાલતા ખેડ પ્રદેશમાં આવતા સાહેબ. પ્રાણીઓ આવે ગો, અમારો પ્રાણીઓ આવે ગો. એ અને મેરના તો તુકારે દેવરાજભાઈ મીઠા લાગે. કાં ગોતો મારો બાપ આવે ગો, હે એ ગમે આપણને. પણ આ મારે બે વાત આપને કરવી છે. એક વાત મારે રામાયણની કરવી છે. રામાયણની આ ધરતી છે એટલે મેં નક્કી કરીને એવો જૂનાગઢથી કે જે કાંઈ થોડું ઘણું બોલું એમાં મહત્વની વાત મારે એક રામાયણનો પ્રસંગ કરવો છે. યુવાન વર્ગ એમ ન માને કે આ રામાયણને બધું અઘરું અઘરું કહીને આપણે જ્ઞાનના કોટા ફોડશી એવું નથી કાંઈ. હા, પણ મારે આ ધરતીને સલામ કરવી છે સાહેબ, માયારીને સલામ કરવી છે, એની વંદના કરવી છે. પછી હું તમને આનંદે કરાવીશ. હાસ્ય રસ છે, જીવનમાંથી નીકળે છે સાહેબ હાસ્ય રસ. મેં અમારે જૂનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારા દીકરા કેટલા? મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો. લ્યો બોલો. બીજે દી એના બાપુજી મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબા જેવા. મેં કીધું 3માંથી મોટો શું કરે? ખેતી કરે. એથી નાનો તો બિન ખેતી કરે, ટુકડા કરી કરીને વેચે છે. સૌથી નાનો મેં કીધું એ હામે મળે એનું કરે છે. આખા ગાંડવા દાજી ગયા હોય ત્યાં ક્યાં ફરિયાદ કરવા જાવી છે. આ હાસ્યરસ છે. પણ મારે રામાયણનો પ્રસંગ તમને કેવો છે સાહેબ, મારે મયારી ધરતીની વંદના કરવી છે. એની પહેલાં એક ગીતની છેલ્લી કડીમાં પ્રસંગ આવે છે, એટલે તમે આ ગીત સાંભળજો. તમને એમ ન થાય કે આપણે હવે હાસ્યરસ નહીં આવે, દેવરાજભાઈ નહીં આવે, નાલો ઉઠીને વૈયા જઈ ભાગતા નહીં. આમાં તો બધા ગાલા હાલ્યા આવે. ચણાનો ગાળો હાલે, બાજરાનો હાલે, ઘઉંનો હાલે. એ ઘંટીએ જેમ રાહ જોવી પડે એમ થોડી રાહ જોજો. એક કવિતા, એની 3 કડી, અને પછી રામાયણનો પ્રસંગ, પછી મારે જે મને ગમે છે પ્રસંગ કેવો છે. કે હરિની હાટડીએ મારે રોજનું હટા, હરિની હાટડીએ મારે રોજનું હટા. હાટડીએ મારે રોજનું હતા,
હરિની હાટડીએ મયારીને રોજનું હટાણ મારો પ્રભુ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. તમે જો જેને જોઈએ હું ખાવા દીધી કે નહીં ભગવાન, તમે આપણે માલદેવ બાપા છે ને, માલદેવ બાપાને મારી તમે ઘણા પુરવામો કરેલા સાહેબ. હા, કેવામાં કેવા અહીંયા રામાયણના રામાયણ વાંચનારા કેવા મહાપુરુષો અહીંયા ગામમાં થયા છે સાહેબ. હે, એટલે હું આ પેલી વંદના કરું છું કે ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, જેને ખાવા જોઈએ એવું ઈશ્વર આપી દે. મારી માતાઓ બહેનો બેઠી, એટલે ખાસ કહું છું કે હારા માણાને ઘેરે જમવા જાઓ તો 50 રૂપિયાની થાળી થાય, એથી સુખી માણાને ઘેરે જમવા જાઓ તો 100 રૂપિયાની થાળી થાય, એથી સુખી માણે ઘેરે જમવા જાઓ તો 200 રૂપિયાની થાળી થાય, ને હારામાં હારી લોજમાં જમવા જાઓ તો 400 રૂપિયાની થાળી થાય, પણ ગાંધીગીરમાં હાવજ એક બહેને મારી નાખે એ 70,000ની થાળી થઈ લ્યો. થઈ કે ન થઈ, હે, 70,000ની થાળી દેવા જે બંધાણો હોય છે એ મને તમને ભટકું રોટલો નહીં દે. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હાથીડાને માણું હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. છેલ્લી કડી અને પ્રસંગ તમને કહું સાહેબ, છેલ્લી કડી કે ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધી દીદી સગડી વામી, એ જી ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધી દીદી સગડી વામી. હે, એક જ ધણી ધરાય સાહેબ, એને શરણે માથું મૂકી દેવાય. હા, તમારા મયારીમાં કોઈ એમ કે 100 ફૂટનો દાર કરશો એટલે અહીં પાણી થશે, એટલે 100 ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી થાય, 10-10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન થાય છે. હોતો તોય થઈ જાય, 10નો ખાડો અહીં કરો, 10-10નો અહીંયા 20, 10નો અહીં 30, એ તો હોહરવા જાઓ તો એમ ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, ને એમાં આનું ન વળે ને ચેલાનું ન વળે. લ્યો, હા, એ બેયનું બગડે. પર્ણકુટીમાં ગુરુને ચેલો હુતા હતા, એટલે ગુરુ એટલે ચેલાને કીધું કે બારોબાર વરસાદ કેવો છે જોઈ આવતા, તો કે આ બારોબારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય, હવે ત્યાં બહાર હું જાઉં? આ હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી બીજી વાર ગુરુ કીધું કે હવે દીવો તો રામ કરી નાખ, આપણે દીવો ગામડામાં ઓલવી નાખો એમ હજી જ કહેતા, દીવો રામ કરી નાખો, સમજ્યા, દીવો તો રામ કરી નાખ, તો હવે હોડ ઓઢી જાવ, માથે ગોદડું વધારે નાખી દો, ત્યાં ક્યાં માલિકો તમને દીવા દેખાય છે. એટલે ત્રીજી વાર કીધું કે પર્ણકુટનો દરવાજો તો બંધ કરી દેતો, કે બે મેં કર્યા એક તમે ન કરો, આમાં નો ગુરુનું વળે નો ચેલાયનું વળે, પણ ધણી મેં તો ધાર્યો નામી, યાથી દીધી સગડી માં, ધણી મેં તો ધાર્યો યાદી દીધી સગડી વાણી.
મળ્યું છે મોટી પેઢી નું ઠેકાણું હરિની હાટડી મારે રોજ નું ઠેકાણું હરિની હાટડી મારે રોજ નું મોટી પેઢી નું ઠેકાણું ઈ હરી ની હાટડી એ તો મારે રોજ નું હટાણું એનો એક પ્રસંગ સાંભળજો સાહેબ સબરી ની ઝૂંપડી એ રામ અને લક્ષ્મણ જ્યારે આવ્યા ને તે લક્ષ્મણ એટલું બોલ્યા મોટા ભાઈ ક્યાં આવ્યા છીએ આપણે હજી ઝૂંપડી તો છેટી હતી વચ્ચે એક વાત કરી દઉં સાહેબ મિત્રો મારી માતાઓ બહેનો દીકરી બેઠી લે ખાસ સબરી પૂર્વના અવતારમાં પેલા અવતારમાં મહારાણી હતી જો તમને ખબર ન હોય તો સાંભળી લેજો મહારાણી હતી અને ગંગા સ્નાન કરવા જતી દિલ્હીથી મહારાણી જાય છે ત્યારે શાહી રાજકીય હુકમ છૂટો કે ભાઈ આશ્રમો ખાલી કરી નાખો સંતોને કયો જંગલમાં જતા દે બાપુ શેરનાથ બાપુને શેરનાથ બાપુ ત્રિલોકનાથ બાપુ પાસે એક સાધુ આવ્યા હતા એને કીધેલો પ્રસંગ આપને કહું છું સાહેબ હા બાપુ પા બહુ હતા ત્રિલોકનાથ બાપુ પા અમે બહુ જાતા સાહેબ શું એનો વિવેક ને શું સાધુની રહેણી કેણી સાહેબ ખેર એની પછી આપણે આગળ વાતો કરશું પણ રાજકીય હુકમ છીટો કે કોઈ પણ સાધુ સંતો ગંગા કિનારે રહે નહીં બધા જંગલમાં જતા રહે મહારાણી સ્નાન કરવા આવે છે તમને લાગે આવું થયું છે થયું જ હોય સાહેબ કુતિયાણાવાદી બેગમ અહીં પર્યુતરામાં જુનાગઢ નાવા આવતી તો જુનાગઢમાં કરફ્યુ પડી જતો કોઈથી નીકળાતું નહીં અને ઓલી તો રાજની મહારાણી હતી સાહેબ અને આ મહારાણી જ્યાં ગંગાને કિનારે આવ્યા અને ધરતી પર પગ મૂક્યો અને મહારાણીએ એટલું કીધું કે મારે સંતના દર્શન કરવા છે સંતના દર્શન તો હા કેમ ગંગા કિનારે સાધુ ન મળે નહીં મળે માતાજી નહીં મળે મહારાણી નહીં મળે કેમ કે તમે સ્નાન કરવા આવો છો તો રાજકીય હુકમ છૂટ્યો છે કે મહારાણી સ્નાન કરવા આવે માટે સાધુ સંતોને કહેજો જંગલમાં વયા જાય એટલે બધા જંગલમાં વતારી વયા ગયા તમારી મર્યાદા માન માટે એમ અને સાહેબ મહારાણી ગંગા કિનારે જઈને એટલું બોલ્યા કે મારું મોટપણું મારું મહારાણીપણું સંતોના આશ્રમ જો ખાલી કરાવતા હોય તો મારે મહારાણીપણું નથી જતું ગંગામાં ડૂબકી ખાઈને કીધું કે મને એવા કુળમાં અવતાર દે કે મારું મોટપણું કોઈને નડે નહીં સાહેબ ઈ સબરી થઈને આવી પીલે ન્યા સાહેબ અને હાથ વરહની હતી અને એના લગ્ન માટે તૈયારી થવા માંડી સબરી પૂછ્યું કે આ જનાવર કોના માટે છે તો તારી જાન આવશે એને જમાડવાના છે મારી જાન આવે એમાં હતા જનાવરની હત્યા અને નીકળી ગઈ હાથ વરહની અંગાર તો જલતો તો સાહેબ ફૂંક લાગવાની જરૂર હોય એ નીકળી તો ગઈ પણ માતક ઋષિના આશ્રમે જઈને ઊભી ગઈ પણ કોણ એને પાસે જવા દે સાહેબ એ વખતે આમાં ઊંચા પગ કરી કરી દર્શન કરે અને માતંગ ઋષિ એટલું બોલ્યા દીકરી તારે ઊંચું થવાની જરૂર નથી તારે ક્યાંય જવાની જરૂર નથી તારી ઝૂંપડીએ બેઠી દેજે મારો રાઘવ તારી ઝૂંપડીએ મારો રામ તારી ઝૂંપડીએ આવશે હાથ જ વરહની અને રામ ઝૂંપડીએ આવશે એટલું કઈ શરીર શાંત થઈ ગયું ગુરુજીનું પણ કઈ આવશે આજ કાલ પ્રમદી ઉગડમાંથી આથમનાથી ઉત્તરથી દક્ષિણથી અને પછી સાહેબ સતત જાગૃતિ જેને કહેવાય પાણી પી લઈએ પાંદડા ખાઈ લઈએ વળી આગા પછી જાઉં આવીને વૈયા જાય તો આને જાગૃતિ કહેવાય સાહેબ જે કૃષ્ણમૂર્તિ કહેતા ક્યાંય ન જાય 70 વર્ષ થઈ હતી હવે જે મારે પ્રસંગ તમને જે કહેવો છે કે લક્ષ્મણે કીધું પ્રભુ ક્યાં આવ્યા આપણે આ પાંદડું હલતું નથી કોઈ પક્ષીનો કલરવ નથી અને આ પાંદડામાંથી અવાજ આવે રામ 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 આ શું છે લક્ષ્મણ થોડે કાલશું ને સબરીની ઝૂંપડી આવશે અને એની તપસ્યાએ એની ભક્તિએ આ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ ઓહો અને લક્ષ્મણને બતાવવા માટે કીધું જાઓ સબરી શું કરે છે અને સાહેબ એ લક્ષ્મણ જૈન જોવે છે તો 70 વર્ષની બુઢી થઈ ગયેલી સાહેબ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા સફેદ પાપડું થઈ ગયેલી આમ નેજા નાખીને ઊભી હતી અને આંખમાં આંસુ સાથે શું કહેતી હતી સાહેબ કે ઠાકર યમને મેલ માઠેલી અરે રે તું છો એકલનો બેલી
અમે તારું અંગ કહેવાયે, હવે જીવન કોને આશરે જાયે, અમે તારું અંગ કહેવાયે. લક્ષ્મણ જોઈ ગયા. હવે સાંભળજો કે કાલા ઘેલાય અમે તારા કેવાણાન જપીએ તારો જા, એ જ કાલા ઘેલા પ્રભુ અમે તારા કેવાણા અને જપીએ તારો જા. નાથજી ના તો કોઈ નો નહીં અમે બીજે ક્યાં જાયે બાપ, ઠાકર અમને મેલ માઠેલી તું છો એકલનો બેલી. અને લક્ષ્મણ ધ્રુજી ગયા સાહેબ, શેષાય અવતાર કોઈ ધ્રુજે નહીં, એ ધ્રુજી ગયા. અને એને આવીને એટલું કીધું કે પ્રભુ જલ્દી કરો, સબરીના પ્રાણ નીકળી જાય, તમે જટ કરો પ્રભુ જટ કરો. અને આ મજા પ્રગટ થયો રાઘવ, સબરી નાચવા મળી, મારો બાપ આવ્યો, મારો રામ આવ્યો, મારો રાઘવ આવ્યો. સબરી કે હું તમારી શું સ્તુતિ કરું? એટલે રામે શું કીધું, સ્તુતિ તારે કાંઈ કરવાની જરૂર નથી, બધી સ્તુતિ અમે કરશું તારી, તારે કાંઈ કરવાની જરૂર નથી, મારો બાપ આવ્યો. સબરીને રામ આવ્યા એનો આનંદ તો હતો, પણ મારા ગુરુના શબ્દો સાચા પડ્યા એનો વધારે આનંદ થયો, કે મારા ગુરુદેવ કહેતા તાર તારી ઝૂંપડીએ મારો રામ આવશે. એ હેઠા બોર ખાધા, સબરી નવધા ભક્તિને દઈને નીકળી ગયા. અને હવે મારે જે વાત કરવી છે, એ આખા ધર્મનો નાશ કરી સીતાને લઈને ભગવાન જ્યારે રામ અયોધ્યા પધાર્યા, ત્યારે સરયુ નદીને કિનારે ફરતા ફરતા સીતા ભાઈ લક્ષ્મણની ચિંતા જોઈ. અને રામ એમ કે છે કે લક્ષ્મણ કેમ ચિંતામાં છો તમે? કે ના ભાઈ, મોટા ભાઈ કઈ નહીં. તો કે નહીં, મને કયો, તમારે તમને કઈ ચિંતા છે? અને પછી લક્ષ્મણ પગમાં પડી રામને કે છે, એ વાત સાંભળજો, એની આ ધરતી છે એટલે મારે તમને કેવું છે ખાસ. મોટા ભાઈ, હા દશરથના આપણે ચારેય દીકરા, જો લક્ષ્મણ પૂછે છે રામને, આપણે ચારેય દશરથના દીકરા? તો હા. તું હું ભરત શત્રુઘ્ન એમ? હવે બીજો જવાબ આપો, તમારી માં કૌશલ્યા કરતા મારી માં સુમિત્રાની ભક્તિ કઈ ઓછી? તો કે નહીં, બે જનેતા તડવળ છે. આ તારે એમ કેમ કેવું પડે? તો કે હજી મને જવાબ આપો, એક જ ગુરુના શિષ્ય હું અને તમે? તો કે હા, વશિષ્ઠના હું અને તે બે શિષ્ય. એમ 14 વર્ષ મેં તમારી સેવા કરી, ક્યાંય મારાથી મનથી પાપ થઈ ગયેલું ખરું? તો કે નહીં લક્ષ્મણ, આ તું કેમ મને એમ પૂછ્યો? અને પછી પગમાં પડીને એટલું બોલ્યો, રાઘવ મોટા ભાઈ, જગતની હિંતા, મને જવાબ આપો કે લંકાના રણ મેદાનમાં એકેય બાણ રાવણનું તમને નહોતું લાગતું, ને એક મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી? તમારા બાપનો હું દીકરો, તમારી મા એવી જ મારી મા કૌશલ્યા, અને તમે એમ કહો છો કે 14 વર્ષ મારી કોઈ ભૂલ નથી, મનથી થઈ નથી, તો આ કઈ ભૂલ મને નડી રામ દાંત કાઢવા માંડ્યા? સાહેબ લક્ષ્મણ, મેઘનાથ તો સુરવીર હતો, મેઘનાથ નહીં સામાન્ય માણસ હે, તને મૂર્છા ખવરાવત, એનું કારણ, એનું કારણ સાંભળ. સબરીની ઝૂંપડી ગયા તા આપણે? તો કે હા. ફળ ફૂલ દીધા તા આપને? તો કે હા. મેં ખાધા તા? તો તમે તો ઠલિયા હોતા ખાઈ ગયા તા, જવાબ દે. તે ખાધા તા? તો કે ના, મેં નહોતા ખાતા, મને ભૂખ ચડ્યું હતું, એના હેઠા બોર કેમ ખાવા? એમ એનું પરિણામ તારે ભોગવવું પડ્યું છે સાહેબ. 7 વર્ષથી માની અને 70 વર્ષ સુધી જેને ભક્તિ કરી છે એના હેઠા ફળ ખાવાથી ભક્તિનું મને બખ્તર બની ગયું હતું, રાવણની કોઈ તાકાત નથી કે મારે સામે બાણ મારી શકે. અને તે નહોતા ખાધા, એનું પરિણામ ભોગ્યું. અને હવે સાંભળજો સાહેબ, લક્ષ્મણને રામ કહે છે કે તું જીવતો છો ને, એ સબરીની ભક્તિ છે. એ કેવી રીતે પ્રભુ? કે તે ફળ ફૂલ નાખી દીધા એના ઠળિયા, હા એમાંથી અમૃત સંજીવની ઉગી, હનુમાનજી પર્વતમાંથી લઈ આવ્યા, એની નીચોવી અને તને એ રસ પાયો તે તું બેઠો થયો છો ભાઈ, એમાં સબરીની ભક્તિ છે. કહેવાનો મારો અર્થ, જે મયારીની એક આંખમાં ભક્તિ છે. બીજો પ્રસંગ કહીને મારી વાત પૂરું કરું છું, બીજી આંખમાં એટલી સુરવીરતા છે સાહેબ, અને એ મહેરની સુરવીરતા, કોઈને દબાવવા માટે નહીં,
પણ કોકનું રક્ષણ કરવા માટે બેન દીકરી કોઈ ગરીબ ગુરબા હોય, કારણ કે એની જ્ઞાતિમાં જ મેર આવે છે, એની જ્ઞાતિનો શબ્દ જ એમ કે છે કે મેર. એનો મારે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી. તમારી જેમ મારે દેવરાજભાઈને સાંભળવા છે, દેવરાજભાઈને સાંભળવામાં પેલું મારી ફરમાઈશ કરી દઉં, કારણ કે મારો મને પછી મારું બેહાય નો બેહાય મારાથી. સાહેબ વીએસ ગઢવી, અમારા વસંતભાઈ ગઢવી મને એમ કહેતા હતા, એની પાસે સાંભળવું છે. એક અડધી મિનિટની ભૂમિકા બાંધો. વસંતભાઈ ગઢવી અમારા એમ મને કહેતા હતા કે ભીખુદાનભાઈ, સરદારની શિમોય બાકરને મારવાના કોઈ પ્રોગ્રામ ન કરે તો મયારું કરતી આવે ને મારતી આવે, ખબર એ ન પડે સાહેબ. હે એમ પછી એના ભેલિયા ગાય, લોકોને વાત સમજાવવા માટે દુહા છંદ લખવા પડે. એ મા સિમોઈનો મારે એની પાસે જ ભેલીઓ સાંભળવો છે. કમિયાઈની કૃપા તો છે જ, અહીં ઉતરે છે. પછી કમિયાઈ કયો, સોનલમાં કયો, ભાઈ રવરાય કયો, પીઠળ કયો, નાગબાઈ કયો. સાહેબ ભગત બાપુ લખે છે કે મંદિરો નવા એની મૂર્તિયુ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. સંશોધન કરવા માટે અંગ્રેજો આવે ને ગીરમાં, અંગ્રેજો પકડી બહુ લે. તમે જોજો, હા, એક રાજા એના કુંવરને ઇંગ્લિશ શીખવાડવા અંગ્રેજ રાખ્યો ને, તો એ ગુજરાતી શીખી ગયો અંગ્રેજ. લ્યો ડાયરા ભરો, કહુંબા કરો, રોટલા ઘડો, કુંવર તો નીકળ્યા, કૂતરા ઉડદાવતા જ રહ્યા. એ પકડી લે તરત. આ ગાંધીગીરમાં ધોળિયા જે હોય ને અંગ્રેજો, એને કોકે સમજાવી દીધું, ભૂખ્યા થાવ ને એટલે તમારે નેહળેથી નામ આમ કરવું, એટલે આમ ભૂખ્યા થાય એટલે નેહળે જાય, નામ આમ કરે એટલે માલધારીઓ ને થાલી થાલી જેવા હરોટા બેનું ઘરે આપણે મેરની બાયુ રોટલા ઘડે, ભાઈતું પડી જાય એવા છે. હે ગામડાની બાયુ રોટલા ઘડે એમાં ભાઈતું પડે, ને શેરમાં બાયુ રોટલા ઘડે એમાં ભમરા પડે મોટા મોટા. હા, અને રોટલા ને એની પર સંભારો ઘી ને માખણ આપ્યા તો એ અંગ્રેજો માખણ સંભારા ને ઘી ખાઈ ગયા, ડીશું સમજી રોટલાના ઘા કરીને કહે છે ધીસ ઇઝ ડીશ. એ પાળિયાનું સંશોધન કરવા માટે નીકળેલા સાહેબ. અને એની આ દુભાષ્યા ને બધા, એમાં આપણે ખાંભો હોય ને, આપણે દડી હોય શેઢાની ખેતરની, એ દડી જો ને ઓલો અંગ્રેજ બોલ્યો ધીસ ઇઝ પાળિયો, એમ કે આ પાળિયો છે. ગામડાના બાપા કે છે નહીં અને ખે હોય એટલે થાય, છે નહીં પણ એને ખેવો એટલે અહીંયા થાય. એ મરદના પાળિયાને કવિ પૂછે છે, તને કોણ ખોડી ગયું. આ પ્રસંગ મને બહુ ગમે છે. તને કોણ ખોડી ગયું, અહીં તને કોણ રંગી ગયું. કવિ પૂછે છે કે આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કે પાદર માં તું કેમ ખોડાણો, સિંદુર થી તું કેમ રંગાણો, પાદર માં કેમ ખોડાણો, સિંદુર થી તું કેમ રંગાણો. તને કોણ ખોલી ગયું, તને અહીં સિંદુર થી કોણ રંગી ગયું તો મને કે. અને પછી પાળિયો જવાબ આપે, સાહેબ પથ્થરને કવિએ બોલાવ્યા છે અને પથ્થરે જવાબ આપ્યા છે કે કવિરાજ, હું જયારે 21 વર્ષનો જુવાન હતો એવે વખતે દુશ્મનો ગાયું વારી જતા હતા, હકલા પ્રકારા ત્યાં ઘેર ઘેર થી જુવાનો નીકળ્યા, ત્યારે હું નીકળ્યો હતો. હે
મારા પિતાને પગે લાગ્યો ત્યારે મારા પિતાએ એટલું કીધું, બેટા ઉતાવળો કેમ? કે રણમેદાન જાઉં છું, મારું નામ ઉજલું કરીને આવજે બેટા. માને પગે લાગ્યો ત્યારે માએ એમ કીધું, બેટા ઉતાવળો રણમેદાન જાઉં કે મારું ધાવડું ઉજળું કરીને આવજે બેટા. અને આવજા કાટ 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 પગથિયા ઉતર્યો અને બેનના સુકંજનો ઉતાવળો હાલ્યો ત્યારે બેને એટલું કીધું, ભાઈ ઉતાવળો કેમ? રણમેદાન જાઉં છું, ગાયુંની વારે ચડ્યો છું. ભગીની ઓલાવે ભાઈને હેતે શિર ધરીને હાથ, વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગાથ, દુશ્મનનો ડાટ વાળી અને માંડવામાં જવતુલ હોમવા માટે વેલો આવજે બા. હવે સાંભળજો, માએ કીધું દાવણ ઉદલું કરી આવજે, પિતાએ કીધું નામ ઉદલું કરી આવજે, બેને કીધું જવતલ હોમવા આવજે. પણ ઓરડો ઓઢીને બેઠેલી એની અર્ધાંગને એટલું કહે છે, રણમેદાન જાઓ છો? આ ભારતીય સંસ્કૃતિ છે, આની ઉપર ઊભી છે. રણમેદાન જાઓ છો? હા, મને ખબર છે. માએ કીધું નું દાવણ ઉદલું કરી આવજો તો કહા, પિતાએ કીધું નામ ઉદલું કરી આવજો તો કહા, બેને મને એમ છે કે એમ કીધું માંડવામાં જવતલ હોમવા માટે આવજો તો હા, હું તારી અર્ધાંગનાને એટલું કહેવા આવી છું કે બધાએ તને પાછું આવવાનું કીધું, હું તો તને મરવાની પણ છૂટ આપું છું રણમેદાની માલિક, કે કા મરજો કા મારજો પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશી આ તો કાયર કેરી નાર, માટે કા મરજો કા બીજાને મારજો પણ પીઠમાં દેજો લગાર. અમારા બચુભાઈ વઢવાણ વાળા વાર્તાકાર કહેતા કે રામથી તમે રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે સાહેબ. કોઈ પુરુષની તાકાત નથી તરવારની મૂઠ ઉપર હાથ દઈ શકે છે, પાછળ શક્તિ જ પડી છે. હે, આટલું કીધું તા, એટલું કીધું રણમેદાનમાં જતા રાજપૂતે એટલું કીધું. હવે કઈ કેવું, હજી એક વાત કરવી છે. શું વાત કરવી? કંથા રણમે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી ત્રણ જણા એક હયું કટારી ને હાથ. એમ હજી કઈ કેવું તો હજી એક વાત કરવી છે. આજે બહુ તમે બોલો છો તો બોલવા માટે જાણો મોકો છે એટલે આવી છું. કે કંથા રણમે જાય કે ભાગીન મત લજા, ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉં કેરી મજા. એમ હવે કઈ તો એક વાત કરવી છે. કંથા રણમે જાય કે ભાગીન મંગાવી શેણ, ભાગીન પાછો આવી તો તું ભા અને હું ભેણ, કંથા રણમે જાય કે ભાગીન મંગાવી શેણ. અને આમ રૂવાડા ઉભા થઈ ગયા સામ 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 સામ, અને આખું લાલ ગુમ થઈ ગઈ ઠકરાણા ને એમ થયું કે કઈ કહી દે, પણ આ તો ભારતની આરી નારી છે સાહેબ. ઠાકોર બહુ ખોટું લાગ્યું, એટલું બધી બોલી ગઈ એમાં. હા, કે હવે કઈ કેવું તમારે ઠકરાણા? હજી એક વાત કરવી છે સાહેબ. આ વિવેક આ ભારતની આરી નારી સાહેબ. એક વાત કરું તો કે હા, શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ. આ મોટી વાત છે સાહેબ. તમે જો રજા દો ને તો હું ઉમર ઓળંગું, તો હું તમારી હારે આવું. શીખ રાજરી હોય તો મેં ભી ચલું તુમ સાથ, અને દુશ્મન ભી દેખ લે મેરા દો દો હાથ. મારા બબે હાથની ઝપટું દુશ્મન પણ જોઈ લે. અને તયે ઈ ચંદાવતે એટલું કીધું કે હાડી રાણી નક્કી કરી નીકળ્યો છું, કામ મરશા કામ મારશા કાણ રણ રહી જાત, મને કાલે ઘેર્યો કામિની હવે સંગડે કી સહાય. આ વાત પૂરી થઈ. પણ હવે કે છે, તમે ઠકરાણા ધ્યાન રાખજો કે હું ઓરડો ઓઢીને બેઠી છું, મારી ચિંતા કરવામાં કોઈ જાત નહીં. બીજી વાર કીધું ઠકરાણા ધ્યાન રાખજો કે મારી ચિંતા કરવામાં, ત્રીજી વાર કીધું અને જવાબ ન આપ્યો. કીધું દાસી તો કે હા, તરવા લઈ લે ટીંગાઈશ ઘરમાંથી. શું કરવી? મારું માથું ઉતારી થાળમાં મૂક્યા મૂકી રણમેદાનમાં જાતા ચંદાવતને દઈ દે, નો જીવ મારામાં છે એ ધીંગાણું હું કરશે. અને આમ માથું ઉતાર્યું થાળમાં મૂકી કપડું ઢાંકીને કીધું લ્યો ઠાકો ઠકરાણાની ભેટ. પણ આમ કપડું ઊંચું કર્યું ને પોતાની પત્નીનું હાડી રાણીનું માથું જોયું, એ ચોટલાની ડોકમાં ગાંઠ વાળી અને ઘોડલી રણમેદાનમાં ઉપડી. પણ ગામનો જાપો આવ્યો ને ત્યાં હાથ વરની દીકરી આડી પડી, કમિયાઈ જેવી કોઈ દીકરી સાહેબ, વરવડી જેવી કોઈ, મોગલ જેવી કોઈ. આમ ઊભી ગઈ સાહેબ, કોડલી ઊભી ગઈ. હટી જા બેટા, મારે મોડું થાય છે. નહીં હટું. હટી જા બેટા, હટી જા, મારે મોડું થાય છે. નહીં હટું. કામે આવી છો? કામે આવી તી તો આડી ફરી છું. શું કામ છે બેટા? અને શું દીકરી બોલે? રણમેદાન જાઉસ બાપુ? તો કે હા, સારું સારું.
અમે અહીં ચાર પાંચ દીકરીઓ ઢીંગી પોતીએ રમીએ છીએ, તો હું તમને કેવા આવી છું કે બાપુ રણ મેદાન માંથી પાછા આવો ને તો દુશ્મન નું માથું લેતા આવજો, મારે ઢીંગલા ઉપર ચડાવવું છે, મારે ઢીંગે પોતીએ રમવું છે. અને આ દેશ નો ક્ષત્રિય એટલું ભૂલ્યો હતો કે દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ, નકર કોક ની હારે મોકલી દઈશ, પણ તારા જેવી હાથ હાથ વરહ ની દીકરીઓ દુશ્મન ના માથા લઈને ઢીંગી પોતીએ રમશે ત્યાં સુધી મારી સંસ્કૃતિ નો વાળ વાંકો નહીં થઈ શકે, મારી ભારત ની સંસ્કૃતિ નો કોઈ વાળ વાંકો નહીં થઈ શકે. અને પછી પાળીઓ કહે છે, કવિરાજ એ વાર ચડી જે દિગામ માને તે દીપુ બિયા વાગ્યા ધો, ઢોલ રે તેની ભૂમિયા વાગ્યા ધો, ખાડા ના એ ખેલ ખેલાણા એથી અમે આઈ ખોડાણા, ખાડા ના એ ખેલ ખેલાણા એથી અમે આઈ. અને હવે છેલ્લી કડીમાં પાળીઓ જવાબ આપે એ વાત કરીને મારી વાત પૂરી કરું છું સાહેબ. કવિરાજ હવે મને જાજુ પૂછીશ, માં થોડું ઓલી માપુ ભાઈ, મને મારો ભૂતકાળ યાદ આવે છે, હે કરુણ રસ વીર રસ માં કરુણ રસ સાહેબ, કરુણ રસ અને વીર રસ એક ક્ષત્રિયોની બે આંખ છે સાહેબ, એક આંખમાં વીર રસ એટલો જ બીજી આંખમાં કરુણ રસ કહેવાય છે, હે સાંભળજો છેલ્લી કડી. હવે જાજુ મને હવે જાજુ એ મને પૂછ મારે કવિ, આયા મને કરવા દે વિશ્રામ રે, આયા મને કરવા દે વિશ્રામ, જેના સેથી ના સિંદૂર ભૂષણ એના રંગે આય રંગાણા, જેના સેથી ના સિંદૂર ભૂષણ એના રંગે આય રંગાણા. ને છેલે ધરતી સોરઠ ની જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જગ જૂની અનગઢ જૂનો ગિરનાર, પણ જેના વજડા જૂને હે જળ પીએ એ એના નામ નાઈ નર ને ના, એવી ધન્ય ધરા સોરઠ બલી અમણી રતન પાક આપી દઉં દેવરાજ ગઢવીને, દેવરાજ ભાઈ નાનો ડેરો.